पंचमहल जिले के धोतम्बा तालुका के कई गांव में पानी की समस्या को लेकर स्थानीय लोगों ने विरोध प्रदर्शन किया था। पंचमहल जिले के घोघंबा तालुका के कई गांव में पीने के पानी की किल्लत हो गई है। घोघंबा के धनेश्वर पाधोरा जैसे कई गांव के लोगों को पीने का पानी लेने के लिए बड़ी जद्दोजहद करनी पड़ रही है। राज्य सरकार ने इन सब गांवों को नर्मदा का पानी देने का वादा किया था, जिसके मद्देनजर गाँव में सम्प एवं ओवरहेड टैंक भी बनाई गई है, पर इनमें आज तक नर्मदा का पानी नहीं पहुंचा है। अभी हालत ऐसी है कि गांव की महिलाओं को कई मील पैदल चल के पीने का पानी लेने जाना पड़ रहा है, और उसमें भी गांव के लोगों के पास कुएं एवं हैंडपंप की ही विकल्प होता है। कई घंटों की मशक्कत के बाद लोगों को एक या दो बाल्टी पीने का पानी मुहैया हो रहा है। गर्वी गुजरात के गाँवों की ये भी एक कड़वी सच्चाई है, जो राज्य सरकार को जाननी जरूरी है। ગામમાં પાણીની બહુ વિકટ સમસ્યા છે। ધનેશ્વરમાં વોટર ટેબલ લેવલ બહુ નીચું છે, 300 ફૂટ નીચે જઈએ ત્યાં સુધી પાણી મળતું નથી। પાણી મળે છે તો કલાક વેઇટ કરી અને 10 મિનિટ પાણી ચાલે, અને પછી પાછો કલાક વેઇટ કરી એટલે પાછું 10 મિનિટ પાણી ચાલે, એવી સમસ્યા છે। અમારી રજૂઆત એ છે કે નર્મદાની લાઇન જે P1 P2 યોજના છે, એ લાઇન ધનેશ્વરમાં લેઆઉટ થઈ ગયેલી છે। આખા ગામમાં નળ બેસાડી દીધા છે, લાઇન થઈ ગઈ છે, સંપ બની ગયો છે। પણ અમારા સંપમાં આજ દિન સુધી છેલ્લા 4 વર્ષથી નર્મદાની P1 P2 ચાલુ છે, પણ અમારા ગામમાં નર્મદાનું ટીપું પાણી આવ્યું નથી। એટલે અમારી રજૂઆત એ છે કે નર્મદાનું પાણી અમને કેમ ના મળે, અમને કેમ એવોઈડ કરવામાં આવે છે, ધનેશ્વરને કેમ બાકાત રાખવામાં આવે છે। તંત્રને વારંવાર રજૂઆત કરી છે, સરકારને રજૂઆત કરી, મિનિસ્ટરને રજૂઆત કરી, ધારાસભ્યને વાત કરી, MPને વાત કરી, તાલુકા પંચાયતને રજૂઆત કરી, પણ એ લોકો જાણી જોઈને ધનેશ્વરને આમાંથી બાકાત રાખે છે, તો એમાં અમારા લોકોનો ગુનો શું છે? ધનેશ્વર ગામ છે, એમાં પાણીની બહુ આપદા પડે છે। નર્મદાનું પાણી 4 વર્ષથી અહીંયા આવતું નથી, એ આગળ આવે ખરું આમ, પણ આ બાજુ નથી આવતા। આગળ લોકો શું કરે, ખેતી કરે તો અહીંયા પીવાનું પાણી નથી મળતું, આપણને તો કંઈકથી બોરમાંથી પાણી લોટો મળી જાય, પણ આપણે ભેંસા માટે કઈ લેવા જઈશું, એમને કેટલી તકલીફ પડે છે। અમારું ગામ ધનેશ્વર ગામ છે, નર્મદાનું પાણી આગળ લોકોએ રોકી લીધું છે, તો અમારા ગામ લગી પાણી આવતું જ નથી, તો એનો અમારે શું ઉપાય કરવો કે એની કઈ કમ્પ્લેન કરવી કે અમારા ગામ લગી પાણી પહોંચી શકે એવું? આ 4 વર્ષથી આવી સમસ્યા છે, અમે અહીં ટ્યુબવેલ જ પાણી ભરે છે, પણ કલાક 2 કલાક ઊભું રહેવું પડે છે, તો અમારો દેગડો 2 દેગડા પાણી ભરાઈ રહે।